પોરબંદરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેની પાસેથી પૈસા ચોરી લેનાર ગેંગના ત્રણ સભ્યોને કમલાબાગ પોલીસે પકડી પાડ્યા હતા. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લા ખાતે બનતા મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા કડક સૂચના જિલ્લાના પોલીસ અધિકારીઓને આપી હતી. મનસુખગર, ધનગર, ગોસાઈ, રામ ગેસ્ટ હાઉસ, આનંદ હોસ્પિટલથી રિક્ષામાં બેસી ચુંડાણા મહેર સમાજ પાસે જતા હતા તે દરમિયાન તેના ખિસ્સામાંથી સાથે પેસેન્જર તરીકે બેઠેલા માણસે નજર ચૂકવી રૂપિયા 6,290ની ચોરી કરી હતી. જે ચોરીનો અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરવા કમલાબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં એક ટીમ કમાન્ડ કંટ્રોલ નૈત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તથા બીજી ટીમ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા ચેક કરી તથા ત્રીજી ટીમ હ્યુમન સોર્સીસથી બાતમીઓ આધારે તપાસ કરી. તે દરમિયાન હ્યુમન તથા ટેકનિકલ સોર્સીસના આધારે બાતમી મેળવી અને સદર ગુનાના ત્રણેય આરોપીઓની અને રિક્ષાની ઓળખ મેળવેલી હતી. આ કામના આરોપીઓ રિક્ષા સાથે અન્ય આવા કોઈ ગુનાને અંજામ આપવાના ઇરાદાથી ત્રણેય આરોપીઓ રિક્ષા લઈ કમલાબાગ સર્કલ પાસેથી પસાર થવાના છે, જેથી ત્યાં વોચ રાખી આરોપીઓ તથા ગુનામાં ઉપયોગ લીધેલી રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.